विद्यार्थी मित्रों, कदम नंबर 4 जेमा प्रश्न नंबर पहलो छे, बे खानानो परिग्रह एकमना पाना नंबर 20 पर आपेल चित्रनु वर्णन करो। तो विद्यार्थी मित्रों, बे खानानो जे परिग्रह पाठ छे तेमा पाना नंबर 20 पर एक ट्रेन अने ट्रेनना प्लेटफॉर्मनु चित्र आपवामां आवेलू छे। आ चित्रमां घणा मुसाफरो पोतानी यात्रानी तैयारी करी रह्या छे तथा उभेली ट्रेनमां घणा लोको डब्बामां बैठा छे अने घणा लोको ट्रेनना डब्बानी ऊपर पण बैठा छे। एमनुं एक कारण ट्रेनमां जग्या न होय ते पण होई शके। प्लेटफॉर्म पर घणा फेरियाओ पोतानी वस्तुओ वेची रह्या छे, ज्यारे घणा कूलीઓ घणा મુસાફરોનો સામાન છે તેને એક ડબ્બામાંથી બીજા ડબ્બામાં મૂકી રહ્યા છે। આવું સુંદર મજાનું આ ચિત્ર છે અને આ ચિત્ર છે ગાંધી બાપુ વખતનું જે આગગાડી હતી એમનું। ચાલો મિત્રો આગળ જઈએ। તો પ્રશ્ન નંબર બીજો છે, આપેલ ફકરાના આધારે પ્રશ્નોના જવાબ લખો। તો કોણે કોને પોતાનું પરાક્રમ કહ્યું? તો ગાંધી બાપુએ સ્ટેશન માસ્ટરને મન્નુ બહેનનું પરાક્રમ કહ્યું। હવે મારે અને એણે બંનેએ પ્રાયોજિત કરવું રહ્યું। અહીં એણે એટલે કોણ? તો અહીં એણે એટલે મનુબહેન, અને આ વાક્ય ગાંધીજી બોલે છે। પઢાઈ મેં આપકો આતે હૈ ડાઉટ્સ, 5 મિનિટ મેં ડાઉટ નટ કે સાથ કરો હું આઉટ, બસ અપને સવાલ કે ફોટો ખીચો, ક્રોપ કરો ઓર તુરંત વિડિયો સોલ્યુશન પાઓ। ફિર ચાહે આપકા સવાલ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી કા હો, CBSE બોર્ડ, UP, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન યા અન્ય બોર્ડ કા હો, યહાં તક કે કક્ષા 6 સે લેકર 12 તક કા IIT જી નીટ કા સવાલ હો, સભી પ્રશ્નો કા વિડિયો સોલ્યુશન 5 સેકન્ડ મેં આપકો મિલેગા ડાઉટ નટ એપ પર। इसके साथ डाउट नट पर चल रही है इंडिया की नंबर 1 डेली ऑनलाइन क्लासेस, वो भी इंग्लिश और हिंदी में, जहां पूरा कोर्स पढ़ाया जा रहा है। तो आप भी जाकर इन कोर्सेज का हिस्सा बनिए, डाउट नट ऐप इंस्टॉल करिए। त्यार बाद अगर जाइए तो मारी केळवणी अधूरी हसे एवू बापू ने केम लाग्यू? कारण के मनु बहने बे डब्बा बुक करिया हता एटला माटे, अने गांधीजी केवा माणस हता? तो के एकदम जरूर पूरतू वापरनारा व्यक्ति हता। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે, નીચેના પ્રશ્નના જવાબ લખો। આંધળો પ્રેમ તે આનું નામ આવું બાપુને શાના આધારે લાગ્યું? કારણ કે જ્યારે મનુબહેને બે ડબ્બા પસંદ કર્યા અને બાપુએ તેને બીજા ડબ્બા વિશે પૂછ્યું ત્યારે મનુબહેન કહે છે કે અહીં જ દૂધ ગરમ કરવું અને અહીં સ્ટવ રાખવું તથા અહીં જ વાસણ સાફ કરવું તો આપને જ મુશ્કેલી થાય, માટે મેં આ બીજો ડબ્બો પસંદ કર્યો। ત્યારે ગાંધીજી કહે છે કે એટલો લૂલો બચાવ છે, કેટલો આંધળો પ્રેમ છે, એટલે કે આંધળો પ્રેમ આનું જ નામ। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે, સ્ટેશન માસ્ટરે બાપુની કઈ વાત માનવી પડી? તો જે મનુબહેને વધારાનો એક ડબ્બો પસંદ કર્યો હતો તે પણ લોકોને બેસવા માટે આપી દેવાની જે વાત હતી તે વાત આખરે સ્ટેશન માસ્ટરને માનવી પડી, કારણ કે બાપુ કોઈ જ હિસાબે માનવા તૈયાર નહોતા કે એ ડબ્બો પોતે રાખે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે, મનુબહેનની કસોટી શું હતી? તો ગાંધીજીએ વાઇસરોયને મળવા માટે દિલ્હી જવાનું હતું, ત્યારે એમની સાથે મનુબહેનને પણ જવાનું હતું। તો ગાંધીજીએ મનુબહેનનો ડબ્બો પસંદ કરવા માટે કહ્યું, અને ડબ્બો પણ કેવો કે નાનામાં નાનો વર્ગ 3નો તથા ઓછામાં ઓછા સામાન સાથેનો ડબ્બો હોવો જોઈએ। આ મનુબહેન માટે ડબ્બો પસંદ કરવો એ કસોટી હતી। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે, અને એટલે પણ છતાં જેવા સંયોજકોનો ઉપયોગ કરીને એક ફકરો બનાવવાનો છે, અને ઓલરેડી આ કદમની અંદર અંત ભાગમાં તમને આ ફકરો આપેલો છે, એ ફકરો મિત્રો તમારે લખી લેવાનો છે, હું તમને ફકરો આવશે ત્યારે કહીશ। પ્રશ્ન નંબર 5 છે, તમારે પ્રવાસે જવાનું હોય તો CC તૈયારી કરો। તો જુઓ બાળ મિત્રો, હું જ્યારે પ્રવાસ જાઉં ત્યારે આ વસ્તુ કરું। જ્યારે મારે પ્રવાસ જવાનું થાય છે ત્યારે સર્વપ્રથમ તો હું કોઈ પણ એક એવા વાહનની પસંદગી કરું કે જેમાં હું સારી રીતે મારી મુસાફરીનો આનંદ લઈ શકું। ત્યારબાદ હું મારી જરૂરિયાતની વસ્તુઓ હશે તેમનું પેકિંગ કરું છું, અને સાથે થોડો નાસ્તો અને ઋતુ મુજબ ઓઢવા માટે પણ કોઈને કોઈ સામાન લઉં છું, જેથી કરી અને મારી મુસાફરી આરામદાયક રહે। આ હતો મારા પ્રવાસનું વર્ણન। ત્યારબાદ
प्रश्न नंबर छठो छे, बस अने रेलवे मा शू फेरफार होय छे? तो आ तो कोई नानू बाळक पण कही शके के सर आमा शू फेरफार होय। तेम छतां जोईए बस अने ट्रेन आम जोवा जईए तो बन्ने जाहेर वाहनो छे के जे सरकार श्री द्वारा नागरिकोने आपवामां आवती एक सगवड़ छे, परंतु बन्नेमां फरक एटलो छे કે બસ રસ્તા પર ચાલે છે જ્યારે ટ્રેન પાટા પર ચાલે। બસમાં વધુમાં વધુ 40-45 લોકો મુસાફરી કરી શકે, જ્યારે ટ્રેનમાં હજારોની સંખ્યામાં લોકો મુસાફરી કરી શકે છે। હવે તો બસમાં પણ સુવા તથા જમવાની વ્યવસ્થા હોય છે, પરંતુ પહેલાના સમયમાં આ બધી સગવડો માત્ર ટ્રેનમાં જ હતી। ટ્રેનને તમે નાનકડું ઘર પણ કહી શકો, કારણ કે જેવી ઘરમાં સુવિધાઓ મળે છે તેવી દરેક સુવિધાઓ ટ્રેનમાં પણ મળે છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, તો પ્રશ્ન નંબર 7મો છે, ટ્રેન અને બસમાંથી કયું વાહન જે તે સ્થળે ઝડપથી પહોંચાડે? તો આ પ્રશ્નનો જવાબ તો આપણે તરત મળી જાય, ટ્રેન। ટ્રેન સૌથી ઝડપી પહોંચાડે, પણ જોઈએ જવાબ કઈ રીતે લખાય। તો બસ કરતાં ટ્રેન હંમેશા તમને ઝડપી મુસાફરી કરવામાં મદદરૂપ થશે, કારણ કે તેને બસ જેટલી ટ્રાફિક નડતી નથી। એનું કારણ એ છે કે બસ રસ્તા પર ચાલે છે ત્યારે તેને અન્ય બાઇક, કાર આવા અન્ય સાધનોની ટ્રાફિક નડે છે, પરંતુ ટ્રેન પાટા પર ચાલતી હોવાથી તેને અન્ય કોઈ વાહનની ટ્રાફિક નડતી નથી અને તે તમને ઝડપથી તમારા મુકામ સ્થળે પહોંચાડે છે। પ્રશ્ન નંબર 8 છે, ખપ પૂરતું જ વાપરવું જોઈએ, આ વિધાનને તમારા મતે સમજાવો। તો મિત્રો, આ વાક્ય ગાંધીજીનું સૌથી પ્રિય વાક્ય છે કે ખપ પૂરતું વાપરવું જોઈએ, અને આ વાક્યનો મતલબ થાય છે જેટલી જરૂરિયાત છે એટલું જ વાપરવું, વધારાનો બગાડ કરવો જોઈએ નહીં। મારા મતે પણ હું ગાંધીજી સાથે સહમત છું કે ખપ પૂરતું જ વાપરવું જોઈએ। જેટલું ભોજન આપણે જમવું છે એટલું જ આપણી થાળીમાં લેવું જોઈએ, વધારાનું ભોજનનો જે બગાડ થાય છે, અને આ જે બગાડ થયેલો ખોરાક છે તે કોઈ જમી શકતું નથી, માટે જેટલી જરૂરિયાત છે એટલું જ ભોજન તમારી થાળીમાં લેવું, એટલે કે ખપ પૂરતું જ વાપરવું જોઈએ। આવું દરેક વસ્તુમાં તમે કરી શકો, પાણીમાં પણ કરી શકો, જેટલું પાણી પીવું છે એટલું જ પાણી લેવું, બાકીનું પાણી તમે શું કરશો, ઢોળી નાખો છો। આ ઢોળાયેલું પાણી કોઈને ઉપયોગમાં આવતું નથી, માટે ખપ પૂરતું વાપરવું। પ્રશ્ન નંબર 9 છે, મેં હમણાં તમને કીધું હતું અને કે એટલે તો આવા સંયોજકોની મદદથી એક ફકરો બનાવો, તો ફકરો અહીંયા તૈયાર છે। મિતલ અને મૃદુલા ખાસ બહેનપણીઓ છે, મિતલ ભણવામાં તો હોશિયાર છે પરંતુ ચિત્રમાં પણ પાવરદાર, મૃદુલા ગણિત વિષયમાં હોશિયાર છે એટલે તેને કોયડા ઉકેલવા ખૂબ ગમે છે। મિતલને ગણિત અને ચિત્રમાંથી કોઈ એક વિષય પસંદ કરવાનો હોય તો તે ચિત્ર જ પસંદ કરે। તો મિત્રો, આ હતું આપણું કદમ નંબર 4, હવે મળીશું કદમ નંબર 5માં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, અને આપણી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। તો મળીશું ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।